નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન જેની અંદર આપણું પ્રથમ ચેપ્ટર છે યુરોપિયન પ્રજાનું આગમન કેવી રીતે થયું હતું જેના લાસ્ટ લેક્ચરની અંદર આપણે અંગ્રેજોએ જે બંગાળની અંદર પોતાનો કબજો જમાવ્યો પોતાનો હક જમાવ્યો અને એ રીતે પોતાની સત્તાની શરૂઆત કરી હતી જેને આપણે શું કહ્યું હતું પ્લાસીનું યુદ્ધ કયું યુદ્ધ કહ્યું હતું પ્લાસીનું યુદ્ધ કે જે સત્તરસો સત્તાવનમાં થયું હતું આજે આપણે આગળ જોઈશું સત્તરસો સત્તાવનમાં એ ઘટના બની ત્યારબાદ સત્તરસો ચોસઠમાં ક્યારે સત્તરસો ચોસઠમાં બક્સરનું યુદ્ધ થયું હતું તો તેમાં શું થયું હતું જુઓ તો બંગાળના નવાબ હવે લાસ્ટ ટાઈમ આપણે એવું જોયું હતું કે મીર કાસિમ એ કોણ હતો સિરાજ ઉદ્દોલા જે હતો બંગાળનો નવાબ તેનો સેનાપતિ હતો કે જેણે તેમની સાથે વિશ્વાસઘાત કર્યો હતો અને અંગ્રેજોને જીતાડ્યા હતા તો મીર કાસિમ જે છે તે અવધના નવાબ અને મુઘલ સમ્રાટ સાથે મળી અને અંગ્રેજોને ભારતની બહાર કાઢી નાખવા માટે તેણે યોજના બનાવી શું થયું જુઓ આ મીર કાસિમ જે છે તે અંગ્રેજોના કારણે જ બંગાળનો નવાબ બન્યો હતો હવે તેણે શું કર્યું ફરીથી અંગ્રેજો સાથે પણ વિશ્વાસઘાત કર્યો કઈ રીતે તો તેણે અવધના નવાબ અને મુઘલના સમ્રાટ એટલે એ કઈ રીતે થશે જુઓ આ ભારત છે હવે અવધ એટલે બંગાળ એટલે ભારતનો આ ભાગ થશે આ કયો ભાગ કીધો મેં બંગાળ પછી આ ભાગ જે છે એ કયો ભાગ થશે અવધ બરાબર અને તેની ઉપરનો જે દિલ્હી વાળો જે ભાગ છે તે કયો ભાગ થશે મુઘલનો બરાબર છે તો આ બંગાળમાં કોણ છે અત્યારે મીરકાસીમ હવે નીચેનો જે એરિયા છે ત્યાં તો અંગ્રેજોની કોઠીઓ છે જ હવે આ અંગ્રેજો થશે પછી હવે આ બંગાળના નવાબે અવધના નવાબ અને મુઘલ સમ્રાટ જે છે એ બંનેને સાથે રાખી અને શું યોજના બનાવી કે આ અંગ્રેજો જે છે તેને આપણે ભારતમાંથી બહાર કાઢી નાખીએ તો આ ત્રણેયની સેના ત્રણેય એટલે કોણ કોણ મીર કાસિમ એટલે કે બંગાળના નવાબ અવધના નવાબ અને મુઘલ સમ્રાટ એ ત્રણેયની સેના કેટલા સૈનિકો પચાસ હજાર જેટલા સૈનિકોની બનેલી હતી જ્યારે બનેલી હતી ત્રણેયની સેના તેમણે ભેગી કરી જ્યારે કંપનીની સેના કંપની એટલે કોણ અંગ્રેજો ઈસ્ટ ઇન્ડિયા કંપની જેની આપણે વાત કરી હતી તેની સેના કેટલાની હતી માત્ર સાત હજારની સાત હજાર અને અહીં છે પચાસ હજાર હવે શું થયું મેજર મનરોના વડપણ હેઠળ ભારતના ત્રણેય શાસકો સાથે બક્સરનું યુદ્ધ થયું જેમાં ક્યારે થયું હતું સત્તરસો ચોસઠમાં જેમાં અંગ્રેજો જીતી જાય છે આટલીમથી સેના હોવા છતાં પણ આ લોકો તે જીતી જાય છે અને પ્લાસીનો નિર્ણય દઢ બને છે એક પ્લાસીનો નિર્ણય દઢ બનવો એનો અર્થ શું થશે કે જે રીતે પ્લાસીનું યુદ્ધ થયું હતું તો તેની અંદર શું થયું હતું અંગ્રેજોની જીત થઈ હતી તો તેવી રીતે ફરીથી અહીં થાય છે પછી શું થાય છે એકસાથે ત્રણ સત્તાઓને હરાવનારા અંગ્રેજો જે છે તેનો પડકાર કરવાવાળું ભારતમાં હવે કોઈ હતું નહીં એનો અર્થ શું થશે કે ભારતની અંદર એકસાથે ત્રણ સેનાઓને જોયું ને આપણે મીર કાસીમ બંગાળ અવધ અને મુઘલ ત્રણેય સેનાઓને આટલી અમથી સેના હતી અંગ્રેજોની માત્ર સાત હજારની જ્યારે આ લોકોની સેના પચાસ હજાર હતી છતાં પણ તે લોકોને હરાવી દીધા તેનો અર્થ શું થશે કે ભારતની અંદર હવે અંગ્રેજોનો મુકાબલો કરવા માટે કોઈ વધ્યું ન હતું બક્સરના યુદ્ધથી બંગાળ બિહાર ઓરિસ્સા આ દરેકના દીવાની અધિકારો પ્રાપ્ત થયા કારણ કે બિહાર એટલે બિહાર એટલે યુપીનો ભાગ ઉત્તર ઉત્તર ગુજરાતનો કે જ્યાં કોનું શાસન હતું મુઘલોનું ત્યારબાદ ઓરિસ્સા એટલે કે મધ્ય ભાગ તો ત્યાં કોનું શાસન હતું અવધનું નું એટલે એક સાથે ત્રણેય બિહાર ઓરિસ્સા વહીવટી જવાબદારી જે નવાબના શિરે રાખી આથી દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી કઈ પદ્ધતિ દ્વિમુખી એનો અર્થ શું થશે દ્વિમુખીનો એ સમજો પહેલા દ્વિમુખી એટલે દ્વિ દ્વિ એટલે શું થાય બે અને મુખી એટલે કે મુખ્ય બરાબર બે પ્રકારની શાસન પદ્ધતિ બે પ્રકારની કઈ રીતે કે સમજો આ બંગાળ છે આ બિહાર છે અને આ તમારું કયું છે ઓરિસ્સા છે બરાબર છે હવે આ ત્રણેય ઉપર જીતી કોણ ગયું છે અંગ્રેજો જીતી ગયા છે એટલે જો એ રીતે આપણે એ દ્રષ્ટિથી જોઈએ તો શું થશે અંગ્રેજો જીતી ગયા છે તો આ ત્રણેય પ્રદેશ પર અંગ્રેજોની સત્તા હોય પરંતુ અંગ્રેજોએ શું કર્યું પોતાની સત્તા પણ રાખી અધિકારો બધા પોતાના હાથમાં રાખા એટલે કે એ લોકો જે ધારે તે પ્રકારનું કાર્ય થશે છતાં પણ તેમણે શું કર્યું આ ત્રણેય ત્રણેય પર એક એક નવાબ પણ રાખ્યા અને નવાબ કયા હોય આપણા ભારતના એટલે એક દ્રષ્ટિએ નવાબનું શાસન પણ પરંતુ નવાબના હાથમાં કઈ જ હતું નહીં અધિકારો બધા કોના હાથમાં હતા અંગ્રેજોના હાથમાં ખ્યાલ આવ્યો આ શું થઈ ગયું આપણું બક્સરનું યુદ્ધ ચાલો હવે આગળ વધીએ મૈસૂર વિગ્રહ હવે પહેલા તો એ સમજો વિગ્રહ એટલે શું થાય તો વિગ્રહ એટલે યુદ્ધ જે રીતે આપણે પહેલા પ્લાસીનું યુદ્ધ જોયું ત્યારબાદ બક્સરનું યુદ્ધ જોયું અને હવે એ જ રીતે આપણે શું જોઈશું મૈસૂરનું યુદ્ધ તો મૈસૂરમાં શું થયું જો પ્લાસી ક્યારે હતું સત્તરસો સત્તાવન ક્યારે હતું સત્તરસો ચોસઠ હવે શું થયું દક્ષિણ ભારતમાં વિજયનગરનું સામ્રાજ્યનો અંત આવ્યો હવે સાતમા ધોરણની અંદર તમારું બીજું ચેપ્ટર જે છે દિલ્હી સલ્તનત તેની અંદર કદાચ તમને જો યાદ હોય તો આવ્યું હશે વિજયનગર સામ્રાજ્ય તો વિજયનગર સામ્રાજ્યનો અંત આવ્યો તે પછી મૈસૂર જે છે એ મૈસુર હૈદર અલીના નેત્ર એક વ્યક્તિનું નામ છે મૈસૂર હૈદર અલી તો તેના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી એક રાજ્ય બન્યું મૈસુર જે છે તે કોણ છે અલીના નેતૃત્વમાં મૈસૂર નામનો પ્રદેશ હૈદર અલી નામનો માણસ તો તેના નેતૃત્વમાં એક એક સૌથી સૌથી જે છે તે શક્તિશાળી રાજ્ય બન્યું તેનાર અલી યુરોપીય પદ્ધતિની તાલીમ આપી જુઓ અલી આપણા ભારતનો હતો એટલે જે રીતે હમણાં આપણે જોયું ને બક્સરના યુદ્ધમાં માત્ર ને માત્ર સાત હજાર સૈનિકો જ હતા કોના અંગ્રેજોના જ્યારે આપણા પચાસ હજાર હતા છતાં પણ આ લોકોની જીત થઈ મતલબ કે એમના ઉચ્ચ પ્રકારની હશે એટલે હૈદર પણ પોતાના જે જે આપણા ભારતના સૈનિકો હતા તેમને યુરોપની પદ્ધતિથી તાલીમ આપી અને શસ્ત્ર સજ્જ કર્યું મતલબ કે શસ્ત્રો આપ્યા અંગ્રેજો હૈદર અલીની વધતી જતી ઝડપ જે હતી તેની સત્તા અને શક્તિ અંગે ચિંતિત બન્યા અંગ્રેજોને પહેલા શું લાગ્યું કે હવે આપણે માલિક બની ગયા એકસાથે ત્રણ ત્રણ સત્તાને હરાવી દીધી પરંતુ આ અલી જે છે હૈદર અલી એનું ધીમે ધીમે આ ટાઈપનું એણે જોયું તો એનાથી તેઓ ચિંતિત બન્યા કે કદાચ અલી આપણો સામનો કરશે તેથી મૈસૂર રાજ્ય સાથે ચાર મૈસૂર વિગ્રહો થયા એટલે કે મૈસૂર સાથે કેટલા યુદ્ધ થયા છે ચાર યુદ્ધ ક્યારે ક્યારે યુદ્ધ થયા જુઓ પહેલું યુદ્ધ જુઓ પહેલું પ્લાસી જે છે તો પછી પછી વર્ષ બક્સરનું યુદ્ધ અને પછી તરત જ ત્રણેક વર્ષ રહીને જુઓ સત્તરસો સડસઠ ઓગણસિત્તેરમાં મૈસૂરનો માં પહેલો વિગ્રહ ત્યારબાદ ફરીથી દસેક વર્ષ રહીને સત્તરસો એસી થી માં બીજો વિગ્રહ વિગ્રહ એટલે યુદ્ધ ફરીથી કહું છું ફરીથી પાંચથી છ વર્ષ પછી સત્તરસો નેવું બાણું ત્રીજો વિગ્રહ અને લાસ્ટમાં સત્તરસો નવ્વાણું એટલે કે સાત આઠ વર્ષ પછી ચોથો વિગ્રહ એમાંથી પ્રથમ બે યુદ્ધ જે છે પ્રથમ બે આ પહેલો અને બીજો તે હૈદર અલી સાથે જ થયા છે કોની સાથે હૈદર અલી સાથે જ પ્રથમ બે યુદ્ધ પછીનું જે યુદ્ધ થયું છે પછીના લાસ્ટ બે યુદ્ધ જે છે તે કોની સાથે તેનો પુત્ર શક્તિશાળી પુત્ર એનું નામ છે ટીપુ સુલતાન જે કદાચ તમે સાંભળ્યું હશે ખૂબ જ મોટું નામ છે તેનું

સુધી તો એ અનિર્ણિત કે યુદ્ધ પતી ગયું બે વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું છતાં પણ તેનું કોઈ ડિસિઝન આવ્યું નહીં કોઈ પરિણામ આવ્યું નહીં પછી દ્વિતીય મૈસૂર યુદ્ધ થયું ક્યારે થયું સત્તરસો એસી થી સત્તરસો ચોર્યાસી તો તેમાં એમાં જે યુદ્ધ ચાલુ હતું તે દરમિયાન સત્તરસો બ્યાસીમાં માં હૈદર અલીનું મૃત્યુ થઈ જાય છે અને છતાં પણ યુદ્ધ ચાલુ રહ્યું છતાં પણ યુદ્ધ જો ચોર્યાસી સુધી યુદ્ધ ચાલુ રહે છે બ્યાસીમાં તો હૈદર અલીનું મૃત્યુ થઈ જાય છે એટલે છતાં પણ યુદ્ધ ચાલુ રહે છે અને છેવટે સત્તરસો ચોર્યાસીમાં બંને પક્ષ વચ્ચે સંધિ થઈ સંધિ મતલબ એક પ્રકારનું સમજૂતી થઈ ત્યારબાદ ત્રીજું મૈસુર વિગ્રહ થયો જેમાં ટીપુ સુલતાન એનો પુત્ર ત્યાં સુધીમાં શક્તિશાળી બને છે ટીપુ સુલતાનની હાર થાય છે અને ભયંકર હાનિ પણ થઈ નુકસાન પણ થયું અને ફરીથી ટીપુ સુલતાન ચોથું મૈસુર વિગ્રહ થાય છે સત્તરસો નવ્વાણુંમાં તેમાં ટીપુ સુલતાન વિરગતિ પામે છે એટલે કે ટીપુ સુલતાનનું મૃત્યુ થાય છે અને અંગ્રેજોએ એક શક્તિશાળી શાસક જે એક પ્રકારની આપણે બે પેઢી પણ કહી શકીએ અલી અને ટીપુ સુલતાન તો શક્તિશાળી શાસકને આ રીતે ખતમ કર્યા અને ફરીથી પોતાનું સામ્રાજ્ય એટલે કે હવે જે મૈસૂર રાજ્ય જે હતું મૈસૂર તો એના શાસકો પણ મૃત્યુ પામ્યા છે તો એ હવે એમનો જે બંગાળ બિહાર ઓરિસ્સા પ્રદેશ હતો તો હવે તેમાં મૈસૂરનો પણ ઉમેરો થયો અને આ રીતે અંગ્રેજોએ મૈસૂર રાજ્ય અગાઉના વાડિયાર રાજ્યવંશને સોંપી દીધું અને તેના પર સહાયકારી સંધિ લાદવામાં આવી મતલબ કે દ્વિમુખી શાસન પદ્ધતિ જે હતી તેમની તેને તેણે એપ્લાય કરી કે નવાબનું શાસન પણ રહેશે અને આ બાજુથી અંગ્રેજોનું શાસન પણ રહેશે અને નવાબ પર તે પોતાના હાથે તેમના હાથેથી એક પ્રકારની સત્તા અંગ્રેજોના હાથમાં રહેશે પરંતુ માત્ર કહેવાનો નવાબ રાખશે એટલે આ ટાઈપનું તેણે શરૂઆત કરી ચલો ખ્યાલ આવ્યો દરેકને તેવી જ રીતે પછી મરાઠા યુદ્ધ પણ થશે જે આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું આ દરેક વસ્તુ આપ સર્વએ યાદ રાખવાની છે સૌ પ્રથમ પ્લાસીનું યુદ્ધ બક્સરનું યુદ્ધ મૈસૂર યુદ્ધ અને લાસ્ટમાં આપણે મરાઠા યુદ્ધ આના પછી આપણે જોઈશું આજનું હોમવર્ક શું રહેશે તો બક્સરના યુદ્ધ વિશે ટૂંક નોંધ લખવાની છે અને મૈસૂરના યુદ્ધની ટૂંક નોંધ લખવાની છે ઓકે અને પછીના લેક્ચરમાં કયું જોઈશું આપણે મરાઠા વિગ્રહ